મોર્નિંગ વિદ્યાર્થીઓ કેમ છો મજામાં ને દિવાળી પછી આપણે સેમિસ્ટર બીજું ચાલુ કરવા જઈ રહ્યા છીએ હવે આપણે ચેપ્ટર પાંચ નવું આજે ચાલુ કરીશું જેનું નામ છે હોમ ક્લીન અને બાય આ નવું ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં થોડુંક રિવિઝન આપણે પાછળના જેટલા ચેપ્ટર શીખી ગયા એનું રિવિઝન કરી લઈએ ઝડપથી કારણ કે એમાં આવનારા બધા જ કમાન્ડ હવે પછી આગળ જેટલાય પણ આકૃતિ આપણે દોરીશું એમાં પણ વાપરવાના છે બરાબર એટલે તમને કેટલું યાદ છે એનું સાથે સાથે રિવાઇઝ પણ થઈ જશે તો ચાલો જોઈએ આપણે થોડુંક રિવિઝન તો પહેલો કમાન્ડ આપણે શીખ્યા હતા જેનું નામ છે એફડી પૂરું નામ શું છે ફોરવર્ડ આ કમાન્ડ આપવાથી ટર્ટલ તેની હેડની દિશામાં આગળ જાય છે અને લાઇન દોરે છે બરાબર યાદ આવી ગયું ને જો નીચે ઉદાહરણમાં પણ દર્શાવેલું છે પહેલી આકૃતિમાં ટર્ટલ તેની જગ્યા પર ઊભું છે એટલે કે મૂળ પોઝિશનમાં ઊભું છે બાર વાગ્યા ઉપર જુએ છે બરાબર બીજી આકૃતિમાં જુઓ એફડી સ્પેસ પચાસ લખી એન્ટર આપતા ટર્ટલ તેની હેડની દિશામાં આગળ વધ્યું અને લાઈન દોરી ખ્યાલ આવી ગયો બરાબર ને એફડી કમાન્ડ શું કરે છે આગળ વધે છે અને લાઈન દોરે છે કોની દિશામાં હેડની દિશામાં આગળ વધે છે બરાબર એનું પૂરું નામ શું છે ફોરવર્ડ ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થીઓ બીજો કમાન્ડ છે આર ટી જેનું પૂરું નામ છે રાઈટ ટર્ન આ કમાન્ડ આપતા ટર્ટલ જમણી બાજુ ઘડિયાળની દિશામાં ફરે છે પરંતુ લાઇન ડ્રો કરતું નથી ખાસ યાદ રાખજો આરટી કમાન્ડ ફક્ત વળવાનું જ કામ કરે છે લાઇન દોરતો નથી જો નીચે ઉદાહરણમાં બતાવ્યું છે આરટી સ્પેસ નાઇન્ટી આપતા ટર્ટલ પહેલી આકૃતિમાં પોતાની જગ્યા પર ઊભું છે બીજી આકૃતિમાં જેવું આરટી સ્પેસ નેવું એન્ટર આપ્યું ટર્ટલ ફક્ત જમણી બાજુ વળી ગયું બારથી ત્રણ તરફ વળી ગયું ખ્યાલ આવી ગયો ઘડિયાળની દિશામાં બરાબર ને કયો કમાન્ડ ફક્ત વળવાનું કામ કરે આરટી કમાન્ડ બરાબર ઘડિયાળની દિશામાં જમણી બાજુ વળવાનું કામ કયો કમાન્ડ કરે આરટી કમાન્ડ પૂરું નામ શું છે રાઈટ ટર્ન ઓકે ત્યારબાદ આવે છે એલટી કમાન્ડ એનું પૂરું નામ છે લેફ્ટ ટર્ન વિદ્યાર્થીઓ આ કમાન્ડ આપતા ટર્ટલ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે અને લાઇન ડ્રો કરતું નથી હમણાં આપણે જોયું આરટી કમાન્ડની જેમ જ એલટી કમાન્ડ પણ લાઇન દોરતો નથી બરાબર જો નીચે બે ઉદાહરણ આપે છે પહેલી આકૃતિમાં ટર્ટલ પોતાની જગ્યા પર ઊભું છે બીજી આકૃતિમાં એલટી સ્પેસ નેવું એન્ટર આપતા ટર્ટલ ડાબી બાજુ વળી ગયું છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે બારથી નવ તરફ બરાબર ને થઈને ઘડિયાળની વિરુદ્ધ દિશા બરાબર તો ખ્યાલ આવી ગયો ને એલટીનું પૂરું નામ શું છે લેફ ટર્ન આગળનો કમાન્ડ છે બીકે જેનું પૂરું નામ છે બેકવર્ડ આ કમાન્ડ આપતા ટર્ટલ ટેલની દિશામાં પાછળ જાય છે અને લાઇન ડ્રો કરે છે વિદ્યાર્થીઓ આપણા આ લોગોમાં બે કમાન્ડ એવા છે જે લાઇન દોરે છે એક એફડી કમાન્ડ અને બીજો બીકે કમાન્ડ ખ્યાલ આવી ગયો એફડી કમાન્ડ હેડની દિશામાં આગળ વધે અને બી કે કમાન્ડ ટેઇલની દિશામાં પાછળ ખસે છે અને લાઈન દોરે છે જો નીચે ઉદાહરણમાં દર્શાવ્યું છે પહેલી આકૃતિમાં ટર્ટલ પોતાની જગ્યા પર ઊભું છે બીજી આકૃતિમાં બીકે સ્પેસ પચાસ લખી એન્ટર આપતા ટર્ટલ તેની ટેલની દિશામાં પાછળ જાય છે અને લાઈન દોરે છે તો ખ્યાલ આવી ગયો ને બી કમાન્ડ પણ લાઈન દોરે છે બરાબર એનું પૂરું નામ શું છે બેકવર્ડ ઓકે હવે જે કમાન્ડ આવે છે એનું નામ છે સીએસ દોરેલી તમામ આકૃતિઓ સ્ક્રીન ઉપરથી ભૂસવાનું કામ કોણ કરે સીએસ પૂરું નામ છે ક્લિયર સ્ક્રીન આ કમાન્ડ આપવાથી સ્ક્રીન ઉપર દોરેલી તમામ આકૃતિઓ ભૂસાઈ જાય છે અને ટર્ટલ પોતાની જગ્યા પર પાછું આવે છે જો પહેલી આકૃતિમાં એફડી પચાસ ત્યારબાદ બીજી આકૃતિમાં સીએસ લખી એન્ટર આપ્યું તો દોરેલી લાઇન ભૂસાઈ ગઈ ખ્યાલ ગયો બરાબર ને સીએસ શું કામ કરે છે વિદ્યાર્થીઓ હવે આપણે નવું ચેપ્ટર આપણું પાંચમું ચાલુ કરીએ હોમ ક્લીન અને બાય એમાં પહેલો ટોપિક છે હોમ હોમ એટલે કે ઘર કોનું ઘર ટર્ટલનું આ કમાન્ડ આપવાથી ટર્ટલ સ્ક્રીનની મધ્યમાં લાઈન દોરીને આવે છે ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ પહેલી આકૃતિમાં આપણે એફડી પચાસ આપી ટર્ટલ ઉપર ગયું ત્યારબાદ આરટી નેવથી જમણી બાજુ વળ્યું અને એફડી પચાસથી બારથી ત્રણની છેલ્લે લાઈન દોરીને ઊભું છે બરાબર બીજી આકૃતિમાં જુઓ જેવું હોમ આપ્યું એવું તરત જ ત્રાસી લાઇન દોરીને પોતાના ઘરે સ્ક્રીનની મધ્યમાં પાછું આવી ગયું કયા કમાન્ડ દ્વારા હોમ કમાન્ડ દ્વારા બરાબર ટર્ટલ સ્ક્રીનની મધ્યમાં લાઈન દોરીને આવી ગયું કયા કમાન્ડ દ્વારા હોમ કમાન્ડ દ્વારા ખાસ યાદ રાખજો બરાબર આગળનો બીજો કમાન્ડ છે ક્લીન ક્લીન એટલે કે ચોખ્ખું કરવું બરાબર આ કમાન્ડ આપવાથી સ્ક્રીન ઉપર દોરેલી બધી જ આકૃતિઓ ઘૂસાઈ જશે અને ટર્ટલ તેની જગ્યા ઉપર જ રહેશે હોમ કમાન્ડની જેમ મધ્યમાં નહીં આવે તમે સીએસ કમાન્ડ આપણે આગળ વાપર્યો એ પણ આવી જ રીતે આકૃતિ ભૂસવાનું જ કામ કરે છે પરંતુ એ પોતાની જગ્યા પર પાછું આવતું રહેતું હતું ખ્યાલ આવી ને ટર્ટલ પોતાની જગ્યા પર પાછું આવી જતું હતું પરંતુ ક્લીન કમાન્ડ આપતા ટર્ટલ ત્યાંનું ત્યાં જ રહે જ્યાં આકૃતિ ભૂસે ત્યાંનું ત્યાં જ ઊભું રહે બરાબર પોતાની જગ્યા પર પાછું આવતું નથી જુઓ નીચે બે આકૃતિ આપી છે પહેલી આકૃતિમાં ટર્ટલ એફડી પચાસ આપતા લાઈન દોરીને ઉપર ગયું પરંતુ બીજી આકૃતિમાં ક્લીન કમાન્ડ આપ્યું તો ટર્ટલ ફક્ત ત્યાંને ત્યાં જ ઊભું રહ્યું બરાબર છેલ્લો કમાન્ડ છે બાય બી વાય ઈ બાય આ કમાન્ડ આપતા લોગોમાંથી એક્ઝિટ થઈને બહાર ડેસ્કટોપ ઉપર આવી જવાય છે ખ્યાલ આવી ગયો કયો કમાન્ડ બાય કમાન્ડ બરાબર ઓકે ચાલો વિદ્યાર્થીઓ આ સાથે આપણે હોમ ક્લીન અને બાયનું ચેપ્ટર પૂરું કર્યું છે ને કેટલું સહેલું છે એકદમ નાનું મજાનું ચેપ્ટર છે બરાબર ને હવે જુઓ આપણે સાથે સાથે સ્વાધ્યાય પણ જોઈ લઈએ સૌથી પહેલાં જોઈએ ખાલી જગ્યા ખાલી જગ્યા કમાન્ડ આપવાથી ટર્ટલ સ્ક્રીનની મધ્યમાં લાઈન દોરીને આવશે તો હમણાં જ આપણે જોઈ ગયા શું આવે જવાબ હોમ નંબર બે ખાલી જગ્યા કમાન્ડ આપવાથી સ્ક્રીન ઉપર દોરેલી બધી જ આકૃતિઓ ભૂસાઈ જાય છે પણ ટર્ટલ તેની જગ્યા ઉપર જ રહે છે શું જવાબ આવે ક્લીન ખ્યાલ ગયો ને ક્લીન કમાન્ડ આપવાથી ટર્ટલ આકૃતિ ભૂસી નાખે છે પરંતુ ત્યાંનું ત્યાં જ રહે છે ઓકે ચાલો હવે જોઈએ આગળ નંબર ત્રીજો લોગોમાંથી બહાર નીકળવા માટે ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ થાય છે હમણાં જ આપણે જોઈ ગયા કયો કમાન્ડ આવે બાય બી વાય ઇ બાય કમાન્ડ બરાબર ચાલો હવે જોઈએ આગળ ખરા કે ખોટા નંબર એક હોમ કમાન્ડ આપવાથી દોરેલી આકૃતિઓ ઘુસાઈ જાય છે જવાબ છે ખોટો નંબર બે ક્લીન કમાન્ડ આપવાથી સ્ક્રીન ક્લીન થાય છે તો સાચું કારણ કે આપણને એવું જ કહ્યું છે ફક્ત કે સ્ક્રીન ક્લીન થાય છે બરાબર ને એવું નથી કહ્યું કે પોતાની જગ્યા પર પાછો આવે છે કે નથી આવતું બરાબર વાક્ય ધ્યાનથી વાંચવાનું પછી ખરું કે ખોટું કરવાનું નંબર ત્રીજો બાય કમાન્ડ આપવાથી લોગોમાંથી એક્ઝિટ થવાય છે સાચું બરાબર વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરની સેમ વનની નોટમાં જ આપણે સેમ ટુનો આગળનો ચેપ્ટરો આમાં જ લખીશું ચેપ્ટર પાંચ કરી સ્વાધ્યાયમાં ખાલી જગ્યા ખરા ખોટા અને સવાલના જવાબો જે પીડીએફ સ્વરૂપે હું મોકલાવું છું તે સુંદર અક્ષરે નોટમાં ઉતારી લેજો બરાબર ઓકે Thank you.